આકાશવાણી ભુજ. એક ઝાડ માથે ઝુમખડું. પ્રસ્તુત છે નાટક સુર સ્નેહના. એક ઝાડ માથે લેખક શ્રી પાર્થ શુક્લા, ભાગ લઈ રહ્યા છે સર્વશ્રી જીતેશ દવે, મનોજ સોની, રોબન ઠક્કર, ચંદા ઠક્કર, ઇતિશ્રી વ્યાસ, મીના પંડ્યા અને પંકજ ઝાલા. મ્યુઝિક ઇફેક્ટ્સ શ્રી ચિરાગ બોરા. રજૂઆત જયેશ રાવલ. કાનાને માખણ ભાવે રે, કાનાને મિસરી ભાવે રે. એક ગોપીએ માખણ ધર્યું, હાથ જોડીને ઉભી રહી. બા, તમારા કાનાએ તો પ્રસાદ ક્યાંનો ઝાપટીએ લીધો. ના હોય, મારો કાનો સ્વયં પ્રગટ થયો. ક્યાં છે, ક્યાં છે મારો કાનો? જોને, ત્યાં ઉભો ઉભો છાપું વાંચે છે. એમ, એની છાપું વાંચવાની પણ આદત છે? અરે બા, હું તમારા આ કાનાની નહીં, આ કાનાની વાત કરું છું. શું તમે વહુ બેટા મજાક કરો છો સવારના પોરમાં? અરે, આ મારો કાનો નહીં, આ તો મારો સુદામા છે. સુદામા જયારે જુઓ ત્યારે ભૂખ્યો જ હોય છે. હવે સુદામો તો સુદામો, પણ આ સુદામા માટે કોઈ ચા તો મૂકો. નહીં હો, આજે તો સૌથી પહેલી ચા તારા પપ્પા માટે જ બનશે. પણ મમ્મી, મારે ઓફિસ જવામાં મોડું થાય છે. તો ભલે ને થાય, ભૂલી ગયો, આજે તારા પપ્પાનો ઓફિસનો છેલ્લો દિવસ છે. આજે રિટાયર્ડ થાય છે, પછી તો જો બેટા, તારે જ રોજ ઓફિસ જવાનું છે. અરે હા મમ્મી, હું તો સાવ ભૂલી જ ગયો હતો. હા, તો હવે યાદ રાખજે, એ નાવા માટે બહાર નીકળે ને તો પેલા એને નાવા જવા દેજે. ઓકે ઓકે, ચાલ હું ફટાફટ એમના માટે ચા બનાવી લાવું. અને હું એમના માટે ફટાફટ નાસ્તો બનાવી લાવું. થોડો મારા માટે પણ બનાવજે. અરે વહુ બેટા, સાક્ષી આવી કે નહીં? હા હલો, હા કોણ? અરે થેન્ક યુ વેરી મચ સર. પણ તમને એ યાદ હતું કે આજે હું રિટાયર થઈ રહ્યો છું? પાકું પાકું પાકું, આપણે ઘણા ટાઈમથી મળ્યા નથી, જરૂર મળીશું સાહેબ. હા બસ બાકી ઘેરે બધા મજામાં છે ને? જી જી જી, આવજો આવજો સાહેબ. ઓકે. આપણું પેટ છે, મ્યુનિસિપાલિટી નું ડમ્પિંગ ગ્રાઉન્ડ નથી. પ્લીઝ પેલે મને જવા દો. ના ના ના, આજે તો પહેલા હું જ જઈશ. પ્લીઝ સમજો. ઠીક છે, તું જાવ. પણ નિલેશ, તે હવે શું વિચાર્યું છે તારી નોકરી બાબતે? એમાં વિચારવાનું શું હોય પપ્પા, સારી તો જોબ છે, પગાર પણ સારો છે. અરે પણ દીકરા, મારે તને બિઝનેસ કરતા જોવો છે. આ નોકરીઓ કરીને કઈ નહીં થાય, અને તને સપોર્ટ કરવા માટે હું તો છું જ ને. ઠીક છે પપ્પા, વિચારીશું. હવે આજે તમે પેલા જાઓ બાથરૂમમાં અને જલ્દી તૈયાર થઈ જાઓ, નહીં તો ઓફિસ જવા માટે તમને મોડું થઈ જશે. કાગડો કોયલ ક્યારથી બની ગયો? કેમ ભાઈ, આજે
તારે ઓફિસમાં રજા છે? ના પપ્પા ના, પણ શું છે કે આજે તમે જરા રિટાયર થઈ જશો એટલે સિનિયર સિટીઝન પણ થઈ જશો, તો મારે તમને એક વડીલ તરીકે માન તો આપવું જોઈએ ને પપ્પા. હલકટ, હજી 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 હું બુઢો નથી થયો. હવે આપણે તો બુઢા થયા અને સિનિયર સિટીઝન, વડીલ, આ બધું મને નહીં, તારા બાપ ને કહેજે. તમે મારા બાપ છો એટલે તો તમને કહું છું. અરે સાંભળ નિલેશ, સાક્ષી ક્યાં છે? સવાર થી નથી દેખાતી. એને કીધું તું આજે ઘરે રહેજે. કામ થી બહાર ગઈ છે મમ્મી, આવી જશે. હેલો, અરે મને યાદ કરતા હતા ભાઈ. હાય મોમ, ક્યાં છે પાપા? અરે તારા પપ્પા તો અંદર નાવા ગયા છે. એમ, પણ તું ક્યાં હતી? સવાર થી 10 વખત પૂછ્યું છે તારા પપ્પાએ કે સાક્ષી ક્યાં છે, અને તું સવાર સવાર માં ક્યાં ગાયબ થઈ ગઈ હતી? અરે મમ્મી, મમ્મી મંદિરે ગઈ હતી તારા અને પપ્પા માટે ભગવાન પાસે હોલસેલ માં આશીર્વાદ માંગવા. અને ભાઈ તમને ખબર છે, મેં જે ઇન્ટરવ્યુ આપ્યો તો એમાં હું સિલેક્ટ થઈ ગઈ. અને મમ્મી આવતીકાલ થી તો જોબ સ્ટાર્ટ પણ થઈ જશે. ઓ કાના, વાહ કેટલો સારો દિવસ છે આજે. વાહ કાના, વાહ, તારી અસીમ કૃપા અમારા ઉપર રાખજે મારા વાલા. એક મિનિટ મમ્મી, એક મિનિટ. સાક્ષી, હા, તારા જોબ નો ટાઈમિંગ શું છે? રાત્રે 9 થી સવારના 8 સુધી. શું રાતની નોકરી હોય? આ કંપની વાળા ગાંડા થઈ ગયા છે કે શું? મમ્મી, રાત્રે સુતા સુતા માણસ કામ કઈ રીતે કરી શકે? સાંભળ્યો મમ્મી, હવે આપણા ઘરની છોરીઓ રાત પડી ને નોકરીએ જવા નીકળશે. અરે પણ મારી વાત તો સાંભળો ભાઈ. મમ્મી, મમ્મી પ્લીઝ તું તો સાંભળ. નહીં સાક્ષી, ભાઈ સાચું કે છે, આ બધું આપણને ન શોભે. અરે પણ મમ્મી, મમ્મી મારી કંપની બહુ સારી છે મમ્મી, અને પગાર પણ સારા છે, તું કેમ નથી સમજતી મમ્મી? અરે બેટા, આટલા વર્ષોમાં હું જેને નથી સમજાવી શક્યો એને તું કઈ રીતે સમજાવીશ? તમે શું પણ હવે. સાક્ષી, એક ઝાડ માથે ઝુમકડું હોવે, એક ઝાડ માથે ઝુમકડું, ઝુમકડી રાતા મોર રે બમ્મરીઓ રંગ ડોલરીઓ, મારું ગામ સાવ નાનકડું. હોવે નાનકડા મારા સપના રે બમ્મરીઓ રંગ ડોલરીઓ. સાક્ષી, સાક્ષી તને યાદ છે તું સાવ નાની હતી ને? હા પાપા. ત્યારે તું આ ગીત બહુ ગાતી. હે પાપા. પછી આ ગીત છે ને તે મને શીખવાડ્યું તું. અને એ પછી તો આ ગીત ગાય ગાય ને મારું તો માથું કાવતો માથું ઉભાર્યો. હવે તમારા માટે ચા લઈ આવું. મારી ચકલી ક્યાં ગઈ? પાપા, પાપા હું છે ને મંદિરે ગઈ હતી ભગવાન પાસે તમારી થોડી લાગવગ લગાડવા. પાપા આજે તમે બહુ ખુશ હશો ને કે આજે તમારો ઓફિસમાં છેલ્લો દિવસ છે. આવતીકાલથી તો મારા પાપા તમે આ નોકરીના બોજને કાયમ માટે ઉતારી દેશો નહીં. ના બેટા, હું ખુશ એટલા માટે નથી કે આજે મારો ઓફિસનો છેલ્લો દિવસ છે. તો હું ખુશ એટલા માટે છું કે આજથી મારો બધો સમય હું મારી ફેમિલીને આપવાનો છું. પાપા, પાપા, પણ પાપા મારે તમને કંઈક પૂછવું તો. હા બોલ ને દીકરા. પાપા, પાપા હું કોલ સેન્ટરમાં કામ કરું તો તમને કોઈ પ્રોબ્લેમ તો નથી ને પાપા? યુ મીન નાઇટ શિફ્ટ? હા પાપા. બેટા પણ સારી જોબ મળશે ને, થોડી રાહ જુઓ. પણ પાપા તમને મારા પર વિશ્વાસ તો છે ને? અરે દીકરા, મારાથી પણ વધારે. તો પછી, તો પછી પાપા મને એક ચાન્સ તો આપો પ્લીઝ. અરે પણ પાપા પગાર પણ સારો છે અને કંપની પણ. હા એગ્રી બેટા, પણ પાપા પ્લીઝ, પ્લીઝ પાપા, આમ પણ
થોડા સમયમાં મારા લગ્ન તો થઈ જશે ને સાક્ષી, અને લગ્ન પહેલા મારી આ છેલ્લી ઈચ્છા પણ પૂરી નહીં કરો પાપા, પછી તમે જે કહેશો ને એ હું કરીશ. પ્રોમિસ, પ્રોમિસ યુ પાપા, પ્લીઝ પ્લીઝ પાપા. ઓકે સાક્ષી. હા, તારા બોસ ને હે મારું હાય કહેજે. પપ્પા, પણ નોકરી રાતની છે એ ખબર છે તમને? બેટા, મને બધું ખબર છે. જેમ મેં તને એક ચાન્સ આપ્યો તો એમ મારે સાક્ષીને પણ એક ચાન્સ આપવો જોઈએ કે નહીં? હા, અને અને ચાલો ચાલો આજે બીજા કોઈ ડિસ્કશન નહીં કરીએ, આજથી તો નવા પ્લાન બનાવીશું. આટલા વર્ષો પછી તો હવે ફુરસદ મળી છે પોતાની રીતે જીવવાની. અને નિલેશ, એક મોટી પાર્ટી ઓર્ગેનાઇઝ કર એક બે દિવસમાં. હા, અને તું વહુને લઈને એક શોર્ટ વેકેશન પર જઈ આવ. શું વાત છે બાપા? અરે આમ ગરીબ બનીને મારી સામે નહીં જો, તારો ખર્ચો હું પાડીશ. ઓ રિયલી બાપા? આ તો શું, સવારના પોરમાં હું જોક મારું છું, તમારો શું ભરોસો? અને ભારતી, તારે ટિકિટ બુક કરાવી હોય તો કરાવી લેજે. તારે મને જેટલી જાત્રા વાત્રા કરાવી હોય કરાવી લે. હા, પણ એક વસ્તુનો ખ્યાલ રાખજે પ્લીઝ, તારા પિયર મને નહીં લઈ જતી. હા, અને કુંભ મેળામાં એને લઈ જાજો, ક્યાં ખોવાઈ જશે. તમે પણ. અરે હું આજથી મારી આ ચકલી માટે યોગ્ય મૂર્તિઓ શોધવાનું શરૂ કરું છું. થેન્ક યુ. બીકોમ કર્યા પછી જયારે તરત જ આ નોકરી મળી ત્યારે મેં એવું સ્વપ્ને વિચાર્યું નહોતું કે આ જ ઓફિસમાં હું મારા જીવનના 28 વર્ષ પસાર કરીશ. બહુ મોટો સમય કહેવાય નહીં? નાનપણમાં જોયેલા અડધોઅડધ સપનાઓ આજ ઓફિસથી પૂરા થયા. ઓફિસના મિત્રો સાથે પાન પણ ખાધા છે, ટી ટાઈમમાં ગાંઠિયા જલેબી પણ ખાધા છે, અને ક્યારેક ખાટા મીઠા ઝઘડા પણ થયા છે. તો સાથે સાથે ક્યારેક યે દોસ્તી હમ નહીં તોડેંગે ના ગીતો પણ ગાયા છે. ઈમાનદારી સાથે કામ પણ કર્યું છે, અને ક્યારેક ઓફ ડે સિવાય ગુટલી પણ મારી છે. આ બધી જ વાતો આવતીકાલથી મારા માટે એક યાદો બની જશે. મારા સારા અને ખરાબ સમયમાં મારી સાથે રહેલા મારા બધા જ મિત્રો, હું તમારો ખરેખર આભારી છું. અને હા, એક છેલ્લી વાત, જે સમયે હું જવાબદારીઓને લીધે મારા પરિવારને નથી આપી શક્યો, મારો એ બધો સમય આજથી હવે એમનો થશે. અરે સાક્ષી, તારા પપ્પા હમણાં આવતા હશે, જોતો ખરી ઓલા પીઝા આવ્યા કે નહીં. ઓ મોમ, આને પીઝાની પીઝા કહેવાય? સમજ્યા. હવે સાંભળ, તારા પપ્પાને ફોન કરીને કીધું કે એની સરપ્રાઈઝ પાર્ટી આપણે ઘરમાં રાખી છે. શું તું હે મમ્મી, જેની સરપ્રાઈઝ પાર્ટી હોય એને ફોન કરીને થોડું કહેવાય કે એની સરપ્રાઈઝ પાર્ટી રાખી છે? મમ્મીજી સાંભળો, ઉંધિયામાં ખાંડ અને ખીરમાં મીઠું નાખી દીધું છે. શું વહુ બેટા, ઉંધિયામાં મીઠું અને ખીરમાં ખાંડ નાખવાની હતી? હાય હાય, તો પછી મેં જીરું કેમ નાખ્યું? અરે ભાભી, તમે રસોઈ બનાવતા ક્યાં શીખ્યા હતા? સખી કુકિંગ ક્લાસીસ માં. નિશા, એના કરતા રસોઈ બનાવતા ઘરે તમારી બા પાસે શીખ્યા હોત ને તો મીઠા અને ખાંડ વચ્ચેનો ફરક તો ખબર પડત. આવી ગયા મમ્મી, પપ્પા આવી ગયા. શું
જલ્દી તમે બંને અહીંયા ઉભા રહો અને હું દરવાજો ખોલું છું, ઓકે? રેડી. મારી જોબ આજે પૂરી થઈ, હવે મારી જોબ આજે પૂરી થઈ, તમારી મૈરી આજે રાજી થઈ, હવે કરશું મજા રોજ રે ભમરિયો રંગ ટોલરિયો. ચલો ચલો, તમે હાથ ધોઈ લો, પિઝા હમણાં જ આવતા છે. શું પિઝા? અરે મમ્મી, તને ના પાડી હતી ને? સમજી ગયો, એટલે મારા માટે સરપ્રાઈઝ પાર્ટી રાખી લાગે છે. ના ના, હા અને ના, કહી દો સાચે સાચું. હા, હવે તમારા માટે સરપ્રાઈઝ પિઝા પાર્ટી રાખી છે. વેરી ગુડ. સાથે ઊંધિયું અને ખીર. સાલું, આવું તે કોઈ પાર્ટી નું મેનુ હોતું હશે? પિઝા, ઊંધિયું અને ખીર. હવે આ બધું છોડો ને, કહો કેવો રહ્યો આજનો દિવસ? બહુ જ સરસ, બહુ સરસ દિવસ રહ્યો ભારતી. અને બસ હવે તો ભારતી, મેં નક્કી જ કર્યું છે કે મારો બધો સમય હું છોકરાઓને અને તને આપવાનો છે. છોકરાઓ મોટા થયા અને આના માટે હવે હું મૂર્તિઓ શોધવાનો છું. શું પાપા, તમને મારા લગ્નની આટલી ઉતાવળ કેમ છે? તો તારે શું ઘરમાં બેસીને ગીતો જ ગાવા છે? તારા લગ્નના ગીતો ગાવાના ચાન્સ તો અમને આપ દીકરા. મમ્મી. શું પાપા, કેવો રહ્યો આજનો દિવસ? હા સરસ રહ્યો. હવે ચલો તમે બધા જાઓ અને પાર્ટીની તૈયારી કરો, હું પણ ફ્રેશ થઈને આવું છું. વાવ, પાર્ટી! શું વાત કરો છો પપ્પા? તને શું બધી વાત મારે બે બે વખત કરવાની છે? જા જા, ફ્રેશ થઈને આવ. અને સાંભળ નિલેશ, તે ભાઈ શું વિચાર્યું? સેના વિશે? ઓફકોર્સ બિઝનેસ વિશે. પાપા, આના ઉપર આપણે પછી વાત કરીએ તો ઠીક રહેશે? ભલે ભાઈ. कहीं दूर जब दिन ढल जाए, सांझ की दुल्हन चुपके से आए. क्या बात, क्या बात, शू मंडिया छो शैलेश भाई? वाह 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 वाह, आवो आवो चंदूलाल, आजे कई नवी शायरीओ बनावी छे. શું વાત કરું, તમારી ભાભી સાથે લગ્ન કર્યા પછી પાર્ટ ટાઈમ શાયરી બનાવવાનું તો કામ કરું છું. લાગે છે ચંદુલાલ કે ભાભીને તમે બહુ પ્રેમ કરો છો. તમને ભાભી મળ્યા તા ક્યાં? આ બહુ દુઃખ ભરી વાર્તા છે, સાંભળો સાંભળજો. નયન ને નયન મળ્યા છાના. વાહ 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 વાહ, કે નયન ને નયન મળ્યા છાના. છાના રોજ મળવા લાગ્યા સાંજના. વાહ વાહ, ખબર પછી પડી બેનમાં ઓછા છે ચાર આના. ક્યા વાત, ક્યા વાત, શું વાત કરો છો? પછી શું થયું ચંદુલાલ? તોય કર્યો મેં પ્રેમનો એકરાર. તોય તોય કર્યો મેં પ્રેમનો એકરાર. પ્રેમનો એકરાર, વાહ વાહ. તોય કર્યો મેં એ પ્રેમનો એકરાર. કેન્ડલ લાઈટ ડિનર પર લઈ ગયો વિરાટ, ત્યાં પહોંચીને મને કહે આજે છે મારે સોમવાર. ક્યા વાત, ક્યા વાત. ચંદુલાલ, આપણી દોસ્તીને આજે આટલા વર્ષો પૂરા થઈ ગયા, પણ તમે હજુ એવા ને એવા છો. શું થાય, આ તમારી ભાભી બદલવા જ નથી દેતી, બોલો. કેમ છો ચંદુ કાકા? હા મજામાં બસ. ચંદુલાલ, આ છોકરાને સમજાવો, ધંધાદારી માણસ છો, મારી તો વાત માનતો નથી, કદાચ તમારી માને. અરે પણ સમજાવવાનું શું છે મારે? કઈ નહીં ચંદુ કાકા, પપ્પા એવું ઈચ્છે છે કે હું બિઝનેસ સ્ટાર્ટ કરું. અરે વાહ, પણ હું ઓલરેડી એક સારી જોબમાં છું, મને સારો પગાર મળે છે. જો બેટા, કમાવાના દિવસો હોય ત્યારે કરેલું સાહસ હંમેશા ફળ આપે છે, અને જો તારા પાપા સામેથી તને સપોર્ટ કરતા હોય તો થોડી વધુ મહેનત કરવામાં પ્રોબ્લેમ જ શું છે? પ્રોબ્લેમ નો કોઈ સવાલ જ નથી, પણ
પણ બિઝનેસ કરું તો શાનો બિઝનેસ કરું? જો દીકરા, આજકાલ એસ્ટેટના ધંધામાં બહુ રૂપિયો છે, અને ભગવાનની દયાથી મેં હમણાં એક નવી ઓફિસ ખોલી છે. અરે વાહ, જો તું ઈચ્છે તો મારી સાથે કામ કરી શકે છે. ઠીક છે ચંદુ કાકા, મને તમારી સાથે કામ કરવાનું ગમશે. થેન્ક્સ, થેન્ક્સ. અરે વાહ ચંદુલાલ, જેને હું 5 વર્ષમાં ના સમજાવી શક્યો, તમે આજે એને 5 મિનિટમાં સમજાવી દીધો. તો પછી હવે આજે તમારી બધી જવાબદારી પૂરી થઈ ગઈ કે નહીં? હોય કઈ, હજુ એક બહુ મોટી જવાબદારી બાકી છે. હવે શેની જવાબદારી શૈલેષભાઈ? ચંદુલાલ, મને એક દીકરી છે, સાક્ષી, હજુ એના લગ્ન કરવાના બાકી છે. સાચી વાત છે. શું છે કે મારા ઘરે દીકરો છે ને, એટલે મેં એ વિચાર્યું જ નથી. ખોટું નહીં લગાડતા ચંદુભાઈ. હા હા, બોલો બોલો. તમારો દીકરો જિજ્ઞેશ મોટી કંપનીમાં જોબ કરે છે, ઉંમર લાયક પણ છે. તો પછી તમે એના લગ્ન કેમ નથી કરાવી રહ્યા? તમે સાચું કહું શૈલેષભાઈ, ઘણી છોકરીઓ જોઈ, પણ અમારા જિજ્ઞેશને કોઈ પસંદ આવે તો ને. તમારું, મારી દીકરી સાક્ષી માટે શું વિચારવું છે? આ પપ્પાએ ફરી મારા લગ્નને રામાયણ માંડી લાગે છે. લાવતો જરા છાની માની સાંભળું કે આ બંને જણા શું વાતો કરે છે. સાચું કહું શૈલેષભાઈ જી, તો હું આજે આ જ વાત લઈને અહીંયા આવ્યો હતો. મારા મનની વાત તમે કહી દીધી. શું વાત કરો છો? અમારા જિજ્ઞેશને પણ સાક્ષી બહુ ગમે છે. તમે મને મારી આ છેલ્લી જવાબદારીમાંથી પણ મુક્ત કરી નાખ્યો ચંદુલાલ. પણ તમે એકવાર સાક્ષીને પૂછી તો જુઓ. અરે ચંદુલાલ, મને મારી દીકરી પર મારા કરતા પણ વધારે વિશ્વાસ છે. એ મારી ચોઈસ માટે ક્યારે ના નહીં પાડે. ક્યાં વાત, ક્યાં વાત. તો પછી હું આ ચાલ્યો. અરે ક્યાં? કેમ, મારા દીકરાને સમાચાર આપવા. અરે બાત. અરે અરે, પણ જા તો પિતા જાઓ ચંદુલાલ. ક્યાં બાત. નિલેશ, ભારતી, બધા બહાર આવો. અરે બેટા, તું અહીંયા જ છે? આવો, મારે તને એક સારા સમાચાર આપવા છે. સોરી, પણ મેં તમારી અને અંકલની બધી જ વાત સાંભળી લીધી છે પાપા. હા દીકરા, આ તો મને નહીં કહે કે તને જિજ્ઞેશ કેવો લાગે છે? બહુ સારો છોકરો છે. નોકરી પણ સારી છે. સંસ્કાર પણ સારા છે. અરે કોઈ વ્યસન પણ નથી. તોય હું એની સાથે લગ્ન નહીં કરી શકું પાપા. હા, you out of your mind, but why? Bol Sakshi. Because I don't love him papa. એટલે એટલે તું કોઈ બીજાને પ્રેમ? હા હા. શું નામ છે છોકરાનું? સન્ની. વાણિયો છે? પંજાબી. સની સિંહ. શું ગાંડી થઈ ગઈ છે કે શું? જુઓ છો ને પપ્પા, નાઇટ શિફ્ટમાં કામ કરવું છે, પંજાબીને પ્રેમ કરવો છે. પાપા, પાપા બહુ સારો છોકરો છે, સારી જોબ છે પાપા, અને પાપા એ નોનવેજ પણ નથી ખાતો, કોઈ વ્યસન પણ નથી. પ્લીઝ પ્લીઝ પાપા. તો જિગ્નેશ સારો છોકરો નથી? હી ઇઝ અ ગુડ ગાય, બટ આઈ ડોન્ટ લવ હિમ પાપા. અને મેં એને ક્યારે એ નજરથી નથી જોયો. અને એ નજરે જોવા માટે તને એક પંજાબી મળ્યો? પાપા લિસન સાક્ષી, મેં ચંદુલાલ ને હમણાં જ કહ્યું કે મને મારી દીકરી પર મારી જાત કરતા પણ વધારે વિશ્વાસ છે. અને તું એની વે કટ ઇટ શોર્ટ.
તારા એક સરદાર સાથે લગ્ન શક્ય જ નથી. પણ પાપા, આ વાત હવે આ ઘરમાં નહીં થાય. મારો નિર્ણય અફર છે. તો પાપા, મારો પણ જવાબ સાંભળી લો. હું લગ્ન કરીશ તો સન્ની સાથે, નહીં તો હું આખી જિંદગી કુંવારી રહીશ. તો મારો જવાબ પણ સાંભળતી જા સાક્ષી. જો તારા માટે આ બાપ કરતા તારો પ્રેમ વધારે વાલો હોય તો આજે આજે હું તને વચન આપું છું કે હું તારી સાથે ક્યારેય વાત નહીં કરું. તો પાપા, મારો પણ જવાબ સાંભળી લ્યો. હું લગ્ન કરીશ તો સન્ની સાથે, નહીં તો હું આખી જિંદગી કુંવારી રહીશ. પાપા, યસ પાપા. તમે ચંદુ અંકલ અત્યારે? ક્યા બાત, ક્યા બાત! જમાનો કેવો બદલાઈ ગયો છે. પહેલાના જમાનામાં લોકો મહેમાનને પધારો કહીને આવકારતા હતા, અને હવે મહેમાન ઘરે આવે તો અત્યારે એવું કહીને જાકારો આપે છે. પણ બેટા, હું જવા માટે નહીં, શૈલેષભાઈને મળવા માટે આવ્યો છું. આવો આવો ચંદુલાલ, કેમ ઉભા છો? બસ, આ તમારા દીકરાની મહેમાન ગતિ માણતો હતો. પણ શૈલેષભાઈ, આ તમને મારું ખોટું લાગ્યું છે કે શું? આજે 2 મહિના થઈ ગયા, એક ફોન પણ નહીં. ખયા મોઢે તમારી પાસે આવું ચંદુલાલ? હું મારી દીકરીને જિજ્ઞેશ માટે સમજાવી ના શક્યો. પ્લીઝ, હવે તમે મને ન શરમાવો. અને પછી આ બિઝનેસમાં. પાપા, 2 દિવસ પછી 1 તારીખ છે. તમે હજુ સુધી તમારો સામાન પણ નથી બાંધ્યો. આજે પ્લીઝ સામાન પેક કરી લેજો, હું જાઉં છું. ક્યા વાત, ક્યા વાત, શું વાત છે? તમે ને ભાભી જાત્રા માટે ક્યાં જવાના છો? વિરાર જાઉં છું ભાઈ. વિરાર? હું કઈ સમજો નહીં શૈલેષભાઈ. ચંદુલાલ, ઘરમાં નવો સામાન આવે પછી જૂના સામાનને જેમ આપણે બહાર ફેંકી દઈએ છીએ ને, એવી જ રીતે મારો દીકરો રિટાયર બાપ અને માને વિરાર ફેંકી દેવા માંગે છે. તમે ઢીલા ન પડો શૈલેષભાઈ, મને લાગે છે કે તમારે પાછું કોઈ કામ શરૂ કરી દેવું જોઈએ. આમ પણ જેને તમે સમય આપવા માંગો છો એમને તમારા સમયની કોઈ કિંમત નથી. હા, પણ કયું કામ કરવું એ જ ખબર નથી પડતી. તમે મારી ઓફિસમાં આવી જાઓ. ભાઈ, મારા દીકરાએ તમારી સાથે આટલું ખરાબ વર્તન કર્યું, પછી મારી તમારી ઓફિસમાં પગ મૂકવાની હિંમત પણ નથી થતી. તો પછી તમે શું કરશો? એ જ વિચારું છું ચંદુલાલ, કે હું શું કરીશ. હરિયું. શૈલેષ મહેતા, હવે જે કરવું હશે એ હું કરીશ, તું નહીં. ગુરુજી! અરે, પણ ગુરુજી, તમે અહીંયા અચાનક? મને ખબર પડી કે તું રિટાયર થયો છે, એટલે આવી ગયો પાસે આ ફોર્મ લઈને. આ શેનું ફોર્મ છે? તને ફરીથી નવી નોકરી આપવા માટેનું ફોર્મ. નવી નોકરી?
હું કઈ સમજ્યો નહીં ગુરુજી. ભાઈ, તને તો ખબર છે ને કે હું સંગીત બહુ સિલેક્ટિવ લોકોને જ શીખવાડું છું. અને આ વર્ષે મુંબઈમાં થનારી મુંબઈ ગોટ ટેલેન્ટ નામની કોમ્પિટિશનમાં મારા એક સ્ટુડન્ટે ભાગ લીધો હતો, પણ એની તબિયતે સાથ ન આપ્યો. હવે જો પંડિત ઓમકાર શાસ્ત્રીનો કોઈ સ્ટુડન્ટ ત્યાં હાજર નહીં હોય તો મારું નામ ખરાબ થશે. એ તો છે ગુરુજી, હવે તમે શું કરશો? શું કરશો? શું મારા જૂના સ્ટુડન્ટને તૈયાર કરીશ અને એને કોમ્પિટિશનમાં ઉભો કરીશ, બસ. એટલે તમે મારી વાત કરો છો? તો તને શું લાગ્યું કે હું કિશોર કુમારની વાત કરું છું? ના 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 ગુરુજી, હવે મારાથી ગાઈ નહીં શકાય. શું ગાઈ ન શકાય? તારે ગાવું પડશે, હું ગવડાવીશ તારી પાસે. ગુરુજી, પણ કઈ નહીં શૈલેષભાઈ, આમ પણ તમે નવું કામ શોધતા હતા ને, આ ગુરુજી સામેથી તમારી પાસે આવ્યા છે, તમે એને નિરાશ ન કરો. પણ ગુરુજી, તૈયારી માટે કેટલો સમય છે? ખાલી 10 દિવસ. બસ, આ બધું કેમ થશે ગુરુજી? ચિંતા ના કરો, આ તમારા સૂર ને તાલ હું આપીશ, બસ. અને લય હું શીખવાડીશ. ક્યા વાત, લાગે છે આ બંને મારા નામનું ઢોલ વગાડવાનું નક્કી જ કરી નાખ્યું છે. તમારી ભાભીને કયો મને કોઈ ચા આપે, મારું ગળું બેસી ગયું છે ગીત ગાઈ ગાઈને. જો હવે તું ઉભો થઈશ ને તો હું તને જમવા પણ નહીં દઉં. ગુરુજી, આ પણ કોઈ રીત છે? છેલ્લા 6 દિવસથી તમે મને રાત દિવસ સારે ગામા કરાવો છો, એક ગીત તો ગવડાવો ગુરુજી મારી પાસે. દીકરા, જો તારા સૂર સાચા થઈ જશે ને તો મુંબઈમાં જ નહીં પણ આખા ઇન્ડિયામાં ફેમસ થઈ જઈશ. ક્યા વાત. અને તમે જને ચિંતા ના કરો, શૈલેષભાઈ તમારા માટે ગીત મેં લખ્યું છે, તમે ગાશો. ચંદુલાલ, તમારા ગીત ગાવા કરતા તો મારા માટે આ સારે ગમ જ સારું છે. હું મારું સારે ગમ કરું છું બાપા. સારે ગમ. બંધ કરો બાપા, બંધ કરો તમારું આ વાજો, બંધ કરો. રિટાયર થયા પછી બધાની વાત લગાડવાની પ્રતિજ્ઞા લીધી છે. બેટા, તારા બાપાએ મુંબઈ ગોટ ટેલેન્ટ નો સિંગર બનવાની પ્રતિજ્ઞા લીધી છે. આ ઉંમરે પાપા, આ ઉંમરે તમારાથી કઈ નહીં થાય, ચૂપચાપ ભગવાનનું નામ લ્યો. ઠીક છે, તો તારો બાપો કોમ્પિટિશનમાં ભગવાનના ગીતો ગાશે, પણ ગીતો તો ગાશે. વેરી ફની. આ કઈ છોકરાઓની રમત નથી પાપા, પેલા જ રાઉન્ડમાં ફેંકાઈ જશો.
નૈલેશ બોલવા દે એને ભારતી. લોકો હસશે તમારી ઉપર, દયા ખાશે દયા. કોઈ નહીં હસે. એમ તો ચેલેન્જ લગાડો છો? હા. ઓકે ઓકે પાપા, જો તમે પહેલા રાઉન્ડમાં એન્ટર નહીં થયા, તમારે વીરારવાળા ઘરમાં શિફ્ટ થવું પડશે. મંજૂર છે. અને ઉભો રહે નિલેશ, અને જો હું પહેલા રાઉન્ડમાં એન્ટર થઈ ગયો તો વીરારવાળા ઘરમાં શિફ્ટ તો થશું, પણ અમે નહીં. તું અને તારી વાઇફ. ઓકે પાપા, ડન. નમસ્કાર, આપકા સ્વાગત હૈ મુંબઈસ ગોટ ટેલેન્ટ કે મંચ પર. સારે પ્રતિયોગી તૈયાર હો ગયે હૈં. આજ કે હમારે પહેલે પ્રતિયોગી હૈ મિસ્ટર શૈલેશ મહેતા. ઇનકે બારે મેં ઇતના હી બતાઉંગી કે હમારે બાકી સારે કન્ટેસ્ટન્ટ્સ કી ઉમર ઇનસે આધી હૈ. જી હાં, એક રિટાયર્ડ પર્સન જો યહાં બહોત સારે અરમાન લેકર આયે હૈ. દેખતે હૈ કે વો અગલે રાઉન્ડ તક પહોંચતે હૈ યા નહીં. અરે જુઓ છો તમે પાપા, આ તો સારું ગાય છે. હા, મને ભગવાને આખો આપી છે. હું તો એ વિચારી રહ્યો છું કે આટલો સારું કઈ રીતે ગાવા લાગ્યા. તમે વિચારતા જ રહેશો ત્યાં પાપા કોમ્પિટિશન જીતીને આવી પણ જશે. સાંભળો છો, હું આપણો સામાન બાંધવાનો શરૂ કરી દઉં છું. કિતને ફૂલો સે નાઝુક મેરે બોલ હૈ, યે મોહબ્બત કે પલ કિતને અનમોલ હૈ. કિતને ફૂલો સે નાઝુક મેરે બોલ હૈ, સબકો ફૂલો કી માલા પહેનાતા હું મેં, મુસ્કુરાતા હું મેં. આવો આવો શાસ્ત્રીજી, ચંદુલાલ આવો. પાપા કોંગ્રેચ્યુલેશન, તમને જોયા ટીવી પર, બહુ સરસ ગાયો તમે. પાપા, આઈ એમ પ્રાઉડ ઓફ યુ પાપા. વાહ, બહુ ફાઇન, વેરી ફાઇન. કોંગ્રેચ્યુલેશન્સ ટુ યુ ટુ. થેન્ક યુ, થેન્ક યુ. નવા ઘર માટે. નવા ઘર માટે કેમ? આ શું પાપા, આ શેની ચાવી છે? વિરારના ઘરની. વિરારના ઘરની ચાવી મળી? એટલે તમે અમને ત્યાં મોકલશો? ટેક્સી બાર રાહ જુએ છે. પણ પાપા, મમ્મી મમ્મી. ચંદુલાલ, તમારો કયા શબ્દોમાં આભાર માનો. થેન્ક યુ, થેન્ક યુ વેરી મચ. અને ગુરુજી, હરિઓમ. આ પ્રાઇઝના સાચા હકદાર તો તમે છો. મેં તો સપનામાં એ વિચાર્યું નહોતું
કે રિટાયર્ડ થયા પછી મને આટલું બધું નામ અને સન્માન મળશે. એક મિનિટ શૈલેષ, આટલી બધી ક્રેડિટ મને નહીં આપ, એની સાચી હકદાર એક બીજી જ વ્યક્તિ છે. બીજી વ્યક્તિ કોણ? બેટા અંદર આવતો. ટ્રેનિંગ પર ગઈ હતી ને? ભારતી બેન, ટ્રેનિંગ પર તો ગઈ જ હતી, પણ એ પહેલા મારી પાસે આવી હતી. એણે જ મને તમારા ઘરની પરિસ્થિતિઓથી વાકેફ કર્યો હતો. તમારું કોમ્પિટિશનનું ફોર્મ મેં નહીં, સાક્ષીએ ભર્યું હતું. ભર્યું તે કેમ ભર્યું? કેમ કે એનું સપનું હતું શૈલેષ. જેમ મા બાપ છોકરાઓના બધા સપના પૂરા કરતા હોય છે, એમ એણે પણ એના પપ્પાનું સપનું પૂરું કર્યું. મારું સપનું? મારું કયું સપનું? ઘરની જવાબદારીઓના લીધે નોકરીએ લાગી જઈ સિંગર ના બની શકવાનું તારું અધૂરું સપનું. સાક્ષી, જે તારી દીકરીએ આજે પૂરું કર્યું છે. મારા તો કોઈ સ્ટુડન્ટની તબિયત ખરાબ થઈ જ નહોતી, એ તો એક જુઠ્ઠાણું હતું. શું વાત કરું છું, જે પણ કર્યું એ તારી આ દીકરીએ જ કર્યું છે. મને માફ કરી દે દીકરી. નહીં પાપા, મને માફ કર. નહીં પાપા, નહીં પ્લીઝ. હું તને કોસતો રહ્યો. અરે તું તું ચૂપચાપ કઈ પણ બોલ્યા વગર મારું ભલું વિચારતી રહી. હું નહીં બોલું પાપા, પ્લીઝ. તારા સપનાઓને ભૂલી તું મારા સપના સજાવવા લાગી, અને હું તારી સાથે ક્યારે વાત નહીં કરું એ જીદને પ્રોત્સાહન આપતો રહ્યો. દીકરા, I'm sorry. નહીં, મને માફ નહીં કરે. નહીં પાપા, નહીં. સોરી તો તમને મારે કહેવું જોઈએ પાપા, પ્લીઝ. તને સાક્ષી ખબર છે, તારું અને મારું ગીત આજે દરેક બાપ દીકરીનું ફેવરિટ સોંગ બની ગયું છે. તને યાદ છે ત્યારે તું 14 વર્ષની હતી, ત્યારે તે મને આ ગીત શીખવાડેલું. હા પાપા, અને આને અને મારા એ જ ફેવરિટ ડેડુને મારા ફેવરિટ ડેડુને મેં આજે દુખી કર્યા. જિગ્નેશ સાથે નહીં, તો સની સિંગ સાથે. અને પાપા આમ પણ છે ને, હું પંજાબ ક્યારે નથી ગયો દીકરા. પાપા
આપ સાંભળી રહ્યા હતા નાટક સુર સ્નેહના, લેખક શ્રી પાર્થ શુક્લા, સર્વશ્રી જીતેશ દવે, મનોજ સોની, રોબેન ઠક્કર, ચંદા ઠક્કર, ઇતિશ્રી વ્યાસ, નીના પંડ્યા અને પંકજ ઝાલા. મ્યુઝિક ઇફેક્ટ્સ શ્રી ચિરાગ વોરા. રજૂઆત જયેશ રાવલ.